જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વતી એકેડેમી રાતાવાપી તરફથી. કેમ છો તમે બધા? આશા રાખું કે તમે આ વિડીયોઝ જોતા હશો અને નહીં સમજ પડે તો એને વારંવાર સાંભળતા હશો, જેથી કરીને આપણે ઝૂમ લેક્ચરની અંદર એ ડાઉટ્સ ક્લિયર કરી શકીએ, બરાબર? તો મિત્રો, આપણે અત્યાર સુધીમાં પ્રકરણ ત્રણ સુધી પૂરા કર્યા. હવે આપણે પ્રકરણ 4 શરૂ કર્યું છે, જેમાં આપણે સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવ્યું હતું એ બધા સ્તરો જોયા, એ બધા ધોરણો જોયા, જેમાં આયોજનના સ્તરો, સંમિતિ, દેહકોષ્ઠ, સમખંડતા, ત્યારબાદ આપણે જોયું કે સજીવ કેવું છે, કયું ગર્ભસ્તર આવેલું છે, દ્વિગર્ભસ્તરીય છે કે ત્રિગર્ભસ્તરીય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે આ બધા લક્ષણોને આધારે, આ બધા ધોરણોને આધારે સજીવોને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા. આપણે એક ચાર્ટ ફોર્મ લાસ્ટ ટાઈમ જોયું હતું, બરાબર? હવે આજે આપણે એક પછી એક દરેક વિભાગ વિશે વાત કરીશું અને એ વિભાગમાં કેવા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે એ વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રાણી સૃષ્ટિ પ્રકરણ 4, એનિમલ કિંગડમ. તો સૌથી પહેલી સૃષ્ટિ છે સમુદાય સછિદ્ર. તમે નામ પરથી જ જોઈ શકો છો, સછિદ્ર. છિદ્ર એટલે શું? નાના નાના પોર્સ, કાણા જેવા. આખા શરીરમાં નાના નાના પોર્સ હોય, નાના નાના છિદ્રો હોય, એવા જે સજીવો છે એનો સમાવેશ થશે સમુદાય સછિદ્રમાં. સમુદાય સછિદ્રના સજીવો કયા નામથી ઓળખાય છે? તો કે સામાન્ય રીતે વાદળીઓ, જેને આપણે સ્પોન્જ કહીએ છીએ. સામાન્ય રીતે વાદળી અથવા સ્પોન્જ તરીકે ઓળખાય છે. ક્યાં જોવા મળે? તો કે દરિયાઈ પાણીમાં, એટલે કે ખારા પાણીમાં પણ જોવા મળે અને મીઠા પાણીમાં પણ જોવા મળે, બરાબર? પણ મુખ્યત્વે તે દરિયામાં જોવા મળે. કેવા પ્રાણીઓ છે? તો કે અસંમિતીય પ્રાણીઓ છે. હવે અહીં તમારે યાદ કરવું રહ્યું, અસંમિતીય પ્રાણી એટલે શું? તો કે જેના શરીરનું વિભાજન બે સરખા ભાગમાં થઈ શકતું નથી એવા પ્રાણીઓ અસંમિતીય પ્રાણીઓ છે. તે આદિ બહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. આયોજનનું સ્તર કયું છે? કોષીય આયોજન છે. વાદળીઓ જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે, એનું મુખ્ય લક્ષણ છે. વાદળીઓ શું ધરાવે છે? જલવહન કે નલિકા તંત્ર. તમે સછિદ્ર સમુદાય લખો તો આ લક્ષણ લખવું જરૂરી છે, કમ્પલસરી છે, બરાબર? કે એમની અંદર જલવહન કે નલિકા તંત્ર આવેલું છે. હવે આ જલવહન કે નલિકા તંત્ર શું છે? તો કે પાણી શરીર દિવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા છિદ્રિષ્ઠ ગુહાઓ નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશે છે, જે એનું શરીર રચના છે. શરીર રચના કેવી છે વાદળીની? તો આખા શરીરમાં કાણા કાણા છિદ્રો આવેલા છે, બરાબર? તમે વાદળી જોઈ જ છે. અને વાદળી ક્યાં રહી છે? તો કે દરિયાઈ છે, સામાન્ય રીતે પાણીમાં રહે છે, બરાબર? તો પાણીમાં એ રહે છે તો સૂક્ષ્મ છિદ્રોને નામ આપ્યું છે ઓસ્ટિયા, અથવા તો એ સૂક્ષ્મ છિદ્રો દ્વારા બનતી જે ગુહા છે એને આપણે કહીશું છિદ્રિષ્ઠ ગુહા. નામની મધ્યસ્થ ગુહામાં આ છિદ્રો દ્વારા પાણી એના શરીરમાં પ્રવેશે છે અને તેમાંથી તે આસ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. હવે આ બધી રચનાઓ શું છે, જો આપણે સમજવા ખાતર હું તમને દોરીને બતાવું તો, ઉદાહરણ તરીકે આ વાદળી છે, બરાબર? અહીંયા નીચે જે દરિયાનું તળિયું હશે એ છે ઉદાહરણ તરીકે. અહીંયા ઉપરથી આવી રીતે ઓપન છે. હવે આ જે એની શરીર રચના છે, એક જ મિનિટ, આ જે એની શરીર રચના છે, આ આટલો ભાગ જેને આપણે દર્શાવ્યો, બરાબર, એ ભાગ કેવો છે? તો કે એની અંદર છિદ્રો આવેલા છે અને આ ઉપરનો ભાગ છે, બરાબર? ઘણા બધા છિદ્રો ગોઠવાયેલા છે અને આ આખી આટલી શરીર રચના બનાવે છે. હવે આ ઉપરનો ભાગ છે એમાં શું થાય? તો કે અહીંયાથી પાણી શરીરની અંદર પ્રવેશે. પાણી ક્યાં પ્રવેશે? શરીરની અંદર. અને આ વચ્ચેનો જે ભાગ છે, આ રહ્યો આ વચ્ચેનો ભાગ, એને આપણે કહીશું છિદ્રિષ્ઠ ગુહા, બરાબર? એટલે પાણી અહીંયાથી અંદર પ્રવેશ્યું, છિદ્રિષ્ઠ ગુહામાં ગયું અને ઉપરની જે આ રચના છે એને આપણે કહીશું આસ્યક. એને આપણે કહીશું આસ્યક એટલે કે ઓપરક્યુલમ. પાણી અહીંયાથી પ્રવેશે છે અને આ આસ્યકમાંથી બહાર નીકળી જાય છે. એ દરમિયાન છિદ્રિષ્ઠ ગુહાની અંદર, છિદ્રિષ્ઠ ગુહામાં પાણીમાંથી જેટલા પણ જરૂરી પોષક દ્રવ્યો છે એનું એ શોષણ કરી લેશે, બરાબર?
फरी पाछू तमने समझावानो प्रयास करू छू के वादळीनी देह रचना केवी होय, तो के हूँ अहीं दोरू छू फरी पाछी। सपोज के आ वादळी छे बराबर, अने आ एनो ऊपरनी रचना छे। आ वच्चे जो हूँ आवी रीते सर्कल बताऊँ छू ए आस्यक छे एनू, जेने ऑपरक्युलम कहेवाय बराबर। आ नीचे तळियानो भाग छे દરિયાનો। હવે એક જ મિનિટ, ઓકે। હવે આ જે ભાગ છે આર્યો, આ જે તમને દિવાલ જેવો દેખાય છે, એ ભાગની અંદર સૂક્ષ્મ છિદ્રો આવેલા છે। આ સૂક્ષ્મ છિદ્રો દ્વારા શું થાય, તો કે પાણીના શરીરની અંદર પ્રવેશે છે। આ સૂક્ષ્મ છિદ્રો દ્વારા શું થાય, તો કે પાણી એના શરીરની અંદર પ્રવેશે છે બરાબર। હવે જ્યારે પાણી શરીરની અંદર પ્રવેશે, ફરી પાછું ડ્રો કરું છું, પાણી જ્યારે શરીરની અંદર પ્રવેશે, તો આ જે વચ્ચેનો મિડલનો ભાગ છે, આ ભાગ એને આપણે કહીશું છિદ્રિષ્ઠ ગુહા, એને આપણે કહીશું છિદ્રિષ્ઠ ગુહા। પાણી અહીંથી અંદર પ્રવેશે છે છિદ્રિષ્ઠ ગુહાની અંદર, છિદ્રિષ્ઠ ગુહા જેટલા જરૂરી દ્રવ્યો છે એને શોષણ કરી લેશે, અને વધારાનું પાણી આશ્યકમાંથી પાછું શરીરની બહાર નીકળી જશે। આ એની કોષ રચના છે, એટલે કોષીય આયોજન ધરાવે છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ જલપ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, એટલે કે છિદ્રિષ્ઠ ગુહામાંથી પાણી શરીરમાં પ્રવેશે અને આશ્યકમાંથી બહાર નીકળી જાય, એવો એની પાસે આ એક માર્ગ છે। તો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, શ્વસનવાયુની આપ લે કરવામાં અને નકામા પદાર્થનો નિકાલ કરવામાં મદદરૂપ થાય છે। જે આ નલિકા તંત્ર અથવા તો જલવહન તંત્ર છે, એના ત્રણ કામ છે સમુદ્ર સછિદ્રની અંદર, સમુદાય સછિદ્રની અંદર, કે સછિદ્ર સમુદાયના જેટલા પ્રાણીઓ છે જેમાં મુખ્યત્વે વાદળીઓ છે, તો વાદળીઓની રચના આપણે જોઈ શું થાય, તો કે એના જે છિદ્રો છે સૂક્ષ્મ છિદ્રો, એમાંથી પાણી એની શરીર ગુહામાં એટલે કે છિદ્રિષ્ઠ ગુહામાં પ્રવેશે અને વધારાનું પાણી શરીરમાંથી આશક દ્વારા બહાર નીકળી જાય છે। હવે આ જે પ્રક્રિયા થાય આખી નલિકા તંત્રની, એમાં શું થાય, તો કે ખોરાક એકત્રિત થાય, શ્વસનવાયુઓની આપ લે થાય અને નકામા પદાર્થોનો નિકાલ થાય। ત્યારબાદ છિદ્રિષ્ઠ ગુહા અને નલિકાઓનું અસ્તર કોલર કોષોનું બનેલું છે, કોએનોસાઇટ્સ। કોલર કોષો એક પ્રકારના કોષો છે જે એની પાચનની ક્રિયામાં મદદ કરે છે। છિદ્રિષ્ઠ ગુહામાંથી પાણી અંદર આવ્યું, એ પાણીમાં શું છે, ખોરાક છે, તો એ ખોરાકનું પાચન આ કોલર કોષો કરે છે, અને એ પાચન કેવું છે, તો કે અંતઃકોષીય છે। શરીર એ દ્રઢાઓ એટલે કે સ્પોન્જિનના રેસાઓનું બનેલું અંતઃકંકાલ પર આધાર પામે છે। હવે સ્પોન્જિનનું બનેલું અંતઃકંકાલ એટલે શું, તો કે આપણું અંતઃકંકાલ છે ને, આપણું કંકાલ કેવી રીતે બનેલું છે, કે આપણું અંતઃકંકાલ એ હાડકાઓનું બોન્સ અને ક્યાંક ક્યાંક કાર્ટિલેજ, કાસ્થિ અને અસ્થિનું બનેલું છે બરાબર। તો એવી રીતે આ સ્પોન્જીની અંદર એનું અંતઃકંકાલ શેનું બનેલું છે, તો કે દ્રઢાઓનું બરાબર, કે જેને આપણે સ્પોન્જિનના રેસાઓ એવું પણ કહી શકીએ, એના ઉપર એના શરીરના બધા કોષો આધાર પામે છે। સછિદ્ર સમુદાયમાં જે સજીવોનો સમાવેશ થાય એમાં લિંગભેદ જોવા મળતો નથી। લિંગભેદ એટલે શું, તો કે નર છે કે માદા એવું આપણને જોવા મળતું નથી બરાબર। ત્યાર પછી તેઓ ઉભયલિંગી પ્રાણીઓ છે। ઉભયલિંગી પ્રાણીઓ એટલે શું, તો કે અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે। વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે। અવખંડન એટલે શું, તો કે શરીર ઘણા બધા ખંડોમાં વિભાજિત થઈ જાય અને દરેક ખંડ ફરી પાછો એક નવા સજીવ તરીકે વર્તે, અને લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા, એટલે નરજન્યુ અને માદાજન્યુ બંને એ ઉત્પન્ન કરી શકે। આપણે જોયું કે કેવું પ્રાણી છે, ઉભયલિંગી પ્રાણી છે। ઉભયલિંગી પ્રાણી એટલે શું, એવા સજીવો, એક જ સજીવ કે જે નરજન્યુ પણ ઉત્પન્ન કરી શકે અને માદાજન્યુ પણ ઉત્પન્ન કરી શકે, એટલે કે નર પ્રજનન તંત્ર પણ ધરાવે અને માદા પ્રજનન તંત્ર પણ ધરાવે બરાબર। ત્યાર પછી વાદળીઓ અંતઃફલન દર્શાવે છે, કે નરજન્યુ અને માદાજન્યુનું જે ફલન થાય તે શરીરની અંદર થાય છે, એમના શરીર રચનાની અંદર થાય છે। અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો, આ છે સાયકોન, આ છે યુ સ્પોન્જિયા અને આ છે સ્પોન્જિલા। આ બધી
આ બધા જે સજીવો છે એ સમુદાય સછિદ્રમાં સમાવેશિત છે, બરાબર. અંતઃફલન થાય છે અને ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ છે, જે બાહ્યાકાર રીતે પુષ્પ પુખ્ત પ્રાણીથી જુદો પડે છે. હવે ડિંભીય અવસ્થા એટલે શું? આ ચેપ્ટરમાં, આ પ્રકરણમાં ઘણા બધા એવા શબ્દો આવશે કે જે તમે આજ સુધી સાંભળ્યા નથી. દરેકે દરેક શબ્દનો મિનિંગ, અર્થ હું સમજાવતી જ જાઉં છું, તો જ્યારે તમે આ વિડીયો સાંભળો ત્યારે એ બધા અર્થ તમારા નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો, જેથી કરીને તમને યાદ રહી જાય, બરાબર. અંતઃફલન થાય છે. અંતઃફલન એટલે શું? તો કે વાદળીના શરીરની જે રચના છે, ફરી પાછું અહીંયા ડ્રો કરું છું, આ વાદળી છે. તો કે વાદળીના શરીરની જે રચના છે એની અંદર જ નરજન્યુ અને માદાજન્યુનું ફલન થાય છે, અને નરજન્યુ અને માદાજન્યુનું ફલન થવાથી ડિંભીય અવસ્થા ઉદ્ભવે છે. ડિંભીય અવસ્થા એટલે શું? તો એક નાનો અમથો કોષ, જેને આપણે કહીશું ડિંભ, બરાબર, ડિંભીય અવસ્થા વિકસે છે અને તે પરોક્ષ રીતે વિકાસ સાધે છે. એટલે કે પોતાના વિકાસ માટે એ જે એની પોતાની વાદળી છે જેની અંદર ફલન થયું એના ઉપર આધાર રાખતો નથી, એ પોતાની જાતે પોતાનો વિકાસ સાધે છે. ત્યાર પછી બાહ્યાકાર રીતે તે પુખ્ત પ્રાણીથી જુદો છે. ડિંભ કેવો દેખાય? તો બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો દેખાશે. એનું ઉદાહરણ આપણે આગળ જોઈ જ ગયા કે સાયકોન, સ્પોન્જીલા. સ્પોન્જીલા એ મીઠા જળની વાદળી છે અને યુ સ્પોન્જીયા અને સાયકોન એ બંને ખારા પાણીની વાદળી છે. તો આ તમારે ડિફરન્સ, ભેદ યાદ રાખવો પડશે. ફરી પાછા આપણે જોઈએ સમુદાય સછિદ્ર. થોડું ફટાફટ હવે જોઈશું કે આપણને એના લક્ષણો કેવી રીતે યાદ રાખવાના. તો કે સમુદાય સછિદ્રના સભ્યો વાદળીઓ તરીકે ઓળખાય. સામાન્ય રીતે તે દરિયાઈ પ્રાણીઓ છે, પણ મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં જોવા મળે છે, મોટાભાગે ખારા પાણીમાં જોવા મળે છે. એમની દેહરચના કેવી છે? તો કે અસમમિતીય પ્રાણીઓ છે, કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. એમની અંદર જલવહન કે નલિકા તંત્ર આવેલું છે. એમના શરીરની રચનામાં ઘણા બધા સૂક્ષ્મ છિદ્રો આવેલા છે અને આ સૂક્ષ્મ છિદ્રોના કારણે શરીરની અંદર એક ગુહાની રચના થાય છે, જેને આપણે કહીશું છિદ્રિષ્ઠ ગુહા. આ છિદ્રિષ્ઠ ગુહા ઉપરની બાજુએ ખુલ્લી છે, જ્યાંથી એ ખુલ્લી છે એને આપણે કહીશું આસ્યક. હવે આ જે રચના છે એની, નલિકા તંત્રની અથવા તો એની શરીર રચના, એ શું કાર્ય કરે? તો કે એ પાણીમાં રહેતા સજીવો છે, બરાબર. તો પાણી એમના શરીરમાં પ્રવેશે સૂક્ષ્મ છિદ્રો દ્વારા, જશે છિદ્રિષ્ઠ ગુહામાં, અને છિદ્રિષ્ઠ ગુહા પાસે વિશિષ્ટ પ્રકારના કોષો છે જેનું નામ છે કોલર કોષો. આ કોલર કોષોની અંદર ખોરાકના પદાર્થો એકત્રિત થાય છે. ખોરાક એકત્રિત થાય, શ્વસન વાયુની આપલે થાય અને નકામા પદાર્થો પણ કોલર કોષો દ્વારા આજે આશ્યક છે એની બહાર નીકળી જશે, બરાબર. ત્યાર પછી એનું પાચન અંતઃકોષીય છે. અંતઃકોષીય પાચન ને બહિર્કોષીય પાચન એટલે શું? શરીરની અંદર પાચન થતું હોય એ અંતઃકોષીય પાચન, કોષની અંદર પાચન થાય છે. જોયું આપણે કોલર કોષો એ કાર્ય કરે છે. એ સિવાય એના શરીરની અંદર અંતઃકંકાલ તંત્ર આવેલું, જેમ આપણું કંકાલ તંત્ર છે, બરાબર, એવી જ રીતે એના શરીરની અંદર પણ અંતઃકંકાલ તંત્ર આવેલું, જે દ્રઢાઓ કે સ્પોન્જિનના રેશાઓથી બનેલું છે. અને વાદળીઓ અથવા તો સમુદાય સછિદ્રના સભ્યો કેવા છે? તો કે ઉભયલિંગી છે, એટલે કે એમની અંદર નર અને માદા આપણે જુદા જુદા તારવી શકતા નથી, કારણ કે એક જ સજીવ અંડકોષ પણ ઉત્પન્ન કરે છે અને શુક્રકોષ પણ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. પ્રજનનની મુખ્ય બે પદ્ધતિઓ છે વાદળીઓની અંદર, અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન. જન્યુઓનું નિર્માણ એટલે નરજન્યુ અને માદાજન્યુ. તમે ધોરણ 10માં ભણીને આવ્યા હશો, પુષ્પની અંદર નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય. જ્યારે જન્યુઓ ભેગા થાય ત્યારે જ ફલનની પ્રક્રિયા સક્રિય બને છે. એટલે વાદળી અલિંગી પ્રકારે પણ પ્રજનન કરી શકે છે અને લિંગી પ્રકારે પણ પ્રજનન કરી શકે છે. હવે લિંગી પ્રજનનમાં શું થાય? તો કે નરજન્યુ અને માદાજન્યુ વાદળીનું જે શરીર રચના છે એની અંદર ફલન પામે, અંતઃફલન થાય અને અંતઃફલનના પરિણામે ડિંભીય અવસ્થા જોવા મળે, એક કોષ જેવો આવી રીતે, અને ડિંભીય અવસ્થા કહીશું. અને આ ડિંભીય અવસ્થા પછી પોતાના વિકાસ માટે પોતાના પિતૃ ઉપર આધાર રાખતો નથી, એ પરોક્ષ રીતે વિકાસ સાધે છે અને બાહ્યાકાર રીતે તે પુખ્ત વાદળીથી જુદો દેખાય છે. એના ઉદાહરણ છે, આપણે આકૃતિ ફરી પાછી જોઈએ. એના ઉદાહરણ છે
आ छे साइकॉन, साइकॉन नामनी वादळी छे, आ छे यूस्पोंजिया अने आ छे स्पोंजिला। एमांथी साइकॉन अने यूस्पोंजिया आ बन्ने खारा पाणीनी वादळीओ छे अने स्पोंजिला ए मीठा पाणीनी वादळी छे। હવે આપણે આગળ જોઈએ બીજો સમુદાય છે કોષછાંત્રી, અથવા તો એનું બીજું નામ છે દંશકો। દંશકો કેમ? તો કે એ દંશ દઈ, આપણે સર્પદંશ એવું સાંભળ્યું હશે, સાપ કરડીને સર્પદંશ કહીએ। તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એમની પાસે એવી કંઈક રચના છે જેનાથી આપણે એમને ટચ કરીએ ને તો એમણે આપણને દંશ દીધો હોય, કરડ્યા હોય એવું લાગે, બરાબર। અને કોષછાંત્રી એવું કેમ કહેવાય? તો કે કોષ્ઠ જેવી રચના છે પણ સાચી દેહ કોષ્ઠ ધરાવતા પ્રાણીઓ નથી। એટલે કેવા છે? તો કે કૂટદેહ કોષ્ઠી હોઈ શકે કાં તો અદેહ કોષ્ઠી હોઈ શકે, બરાબર। તો ચાલો જોઈએ આપણે સમુદાય કોષ્ઠાંત્રીના પ્રાણીઓ કેવા છે। તો મુખ્યત્વે બધા જલજ પ્રાણીઓ છે અને મોટાભાગે દરિયામાં જ જોવા મળે તમને, મીઠા પાણીના જળાશયો કે નદી ઝરણા એની અંદર જોવા મળતા નથી। સ્થાયી કે મુક્ત રીતે તરતા, સ્થાયી એટલે જ્યાં એ રહેતા હશે, સપોઝ કે દરિયામાં રહેતા હોય તો દરિયાની સૌથી નીચલી સપાટી ઉપર ત્યાં ચોંટેલા હશે એટલે કે સ્થાયી હશે, અથવા તો દરિયાના પાણીમાં મુક્ત રીતે તરતા હશે। એમની સંમિતિ કેવી છે? તો કે અરીય સંમિતિ છે। હવે અરીય સંમિતિ એટલે તમારે સમુદ્ર તારા સ્ટારફિશને યાદ કરવાનું, એ અરીય સંમિતિ છે। સ્ટારફિશ યાદ છે બધાને? આવી આ સ્ટારફિશ છે, તો આમાં દરેક ભાગને આપણે એના શરીરથી એક સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ। તો જે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ છે એમની પાસે પણ અરીય સંમિતિ છે। હવે એમને દંશકો કેમ કહેવાય જો અહીંયા આપ્યું છે, દંશક નામ એ તેઓ સૂત્રાંગો ધરાવે છે અને સૂત્રાંગો શરીર પર રહેલી ડંખાંગિકાઓ કે ડંખ કોષો કે સૂત્રાંગ કોષો ધરાવતી રચનામાંથી ઉદ્ભવે છે। એના જે સૂત્રાંગો છે આ આકૃતિમાં તમે જોઈ શકો છો, અને આપણે કહીશું સૂત્રાંગો, અહીંયા જે આ હેર્સ વાળ જેવા સ્ટ્રક્ચર દેખાય છે એ શું છે? સૂત્રાંગો છે। તો આ સૂત્રાંગો કેવી રીતે બનેલા છે? તો કે સૂત્રાંગો એ ડંખિકાઓ એટલે કે નીડોબ્લાસ્ટ અથવા તો ડંખ કોષો અથવા તો ડંખી સંપુટ અથવા તો સૂત્રાંગ કોષો આ બધા એક જ છે, આ બધા ભેગા થવાથી તેમાંથી ઉદ્ભવેલી રચના છે। સૂત્રાંગો આધાર સાથે જકડાઈ રહેવા માટે સંરક્ષણ અને ભક્ષકને પકડવા માટે ઉપયોગમાં આવે છે। સૂત્રાંગોનું કામ શું છે? તો કે સૂત્રાંગો આપણે જોયું ને કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કેવા છે, તો કે એ સ્થાયી છે, આધાર સાથે ચોંટેલા હોય અથવા તો પાણીમાં મુક્ત રીતે તરતા હોય, બરાબર। તો એને સ્થાયી રહેવા માટે કોણ મદદ કરે? તો કે સ્થાયી રહેવા માટે એને સૂત્રાંગો મદદ કરે, પોતાના આધાર સાથે ચોંટી રહેવા માટે એને સૂત્રાંગો મદદ કરે। ત્યાર પછી છે બીજું કામ શું છે સૂત્રાંગોનું? તો કે સૂત્રાંગો ભક્ષણને પકડવા માટે પણ મદદ કરે છે, એમનો જે ખોરાક હશે એ ખોરાકને પકડવા માટે સૂત્રાંગો મદદ કરે છે। કેવી રીતે મદદ કરે? તો આપણે જોયું કે સૂત્રાંગો પાસે શું છે, તો કે સૂત્રાંગો પાસે ડંખ કોષો છે, એ ડંખ કોષો દ્વારા એ પોતાના ખોરાકને પકડવામાં મદદરૂપ થશે, બરાબર। ત્યાર પછી દંશકો એટલે કે કોષ્ઠાંત્રીઓ પેશી સ્તરીય આયોજન ધરાવે છે। સછિદ્ર સમુદાયમાં આપણે શું ભણ્યા? સછિદ્ર સમુદાય કોષીય આયોજન ધરાવે છે। હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સૌથી પહેલો સમુદાય જે પેશી સ્તરીય આયોજન ધરાવે તો એ સમુદાય કયો છે? કોષ્ઠાંત્રી। હવે પેશી સ્તરીય આયોજન એટલે શું? ઘણા બધા કોષો ભેગા મળીને પેશીની રચના કરે તો એને આપણે કહીશું પેશી સ્તરીય આયોજન। હવે સજીવો કેવા છે? તો કે દ્વિગર્ભસ્તરીય એટલે શું? તો કે અંતઃસ્તર અને બાહ્યસ્તર આવેલું પણ મધ્યસ્તર ગેરહાજર। હવે અંતઃસ્તર બાહ્યસ્તર અને મધ્યસ્તર એટલે શું? તો આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે, અહીંયા ના યાદ આવે તો ફરી પાછો એ વિડીયો જુઓ જેથી કરીને તમને ખબર પડે કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય છે એટલે શું। ત્યારબાદ તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે છે। હવે આ સજીવો કેવા છે? તો કે એમના શરીરની રચનામાં એમનું મુખ મધ્યમાં છે। એમનું મુખ ક્યાં છે? મધ્યમાં। તમે જેલીફિશ જોઈ છે? જોઈ જ હશે, લગભગ તિથલના દરિયા કિનારે ગયા હશો તો ત્યાં ઘણીવાર સાંઈબાબાના મંદિર બાજુ મૃત જેલીફિશ તણાઈને આવે છે, બરાબર। તો જેલીફિશ આવું કંઈક સ્ટ્રક્ચર છે, તો અહીંયા એનું મુખ છે શરીરની મધ્યમાં, તો આવું જે મુખ હોય એને આપણે કહીશું
અધોમુખ, એને આપણે કહીશું અધોમુખ. અને આ અધોમુખ કેવું છે તો એ આંતર પરિવહન ગુહા ધરાવે છે. અંદરની જે ગુહા છે એને આપણે કહીશું આંતર પરિવહન ગુહા, બરાબર. એટલે ફરી પાછા કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કેવા છે તો કે મુખ્યત્વે દરિયાઈ. એમની શરીર રચનામાં શું ધરાવે તો કે ડંખાંગિકાઓ અથવા તો સૂત્રાંગો ધરાવે, જે ડંખ કોષો અથવા તો સૂત્રાંગ કોષોનું બનેલું છે. હવે આ સૂત્રાંગ અથવા ડંખિકાનું કામ શું છે તો કે એને આધાર સાથે ચોંટી રહેવા માટે મદદરૂપ છે, અને પોતાના ભક્ષકને પકડવા માટે એટલે કે પોતાના ખોરાકને પકડવા માટે પણ એ મદદરૂપ છે. ત્યાર પછી બીજું શું એની અંદર આપણને જોવા મળશે તો કે જો આપણે એમનો છેદ લઈને એમની શરીર રચનાનો અભ્યાસ કરીએ, સૂત્ર જે કોષ્ઠાંત્રી સમુદાયમાં આવે છે એમના શરીર રચનાનો અભ્યાસ કરીએ તો એ પેશી સ્તરીય આયોજન ધરાવે છે અને દ્વિગર્ભ સ્તરીય છે. તેઓ એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે છે. અધોમુખ આપણે અત્યારે જ જોઈ ગયા. હવે આંતર પરિવહન ગુહાને આપણે કોષ્ઠાંત્ર ગુહા પણ કહી શકીએ. અહીંયા બીજું નામ આપેલું છે એનું કોષ્ઠાંત્ર ગુહા. હવે પાચન કેવું છે તો કે બહિર્કોષીય અને અંતઃકોષીય. હવે બહિર્કોષીય પાચન અને અંતઃકોષીય પાચન એટલે શું? આપણું ખાવાનું આપણે જે ખાઈએ છીએ એનું પાચન ક્યાં થાય? આપણા શરીરની અંદર, કોષોની અંદર. તો આપણું અંતઃકોષીય પાચન છે. અંતઃકોષીય પાચન તમને બરાબર સમજ પડી ગઈ હશે. પણ બહિર્કોષીય પાચન એટલે શું? તમે ફૂગ જોઈ હશે. ફૂગ પાસે છે કંઈ મુખ જેવું આપણને દેખાય? આપણે ફૂગને જોઈએ તો શું કરે ફૂગ? તો કે ફૂગ પોતાના અંતઃસ્ત્રાવોનો ખોરાક ઉપર સ્ત્રાવ કરે, ખોરાકને પોતાની બહાર એનું પાચન કરે, અને પછી પાચન થયેલા જે દ્રવ્યો છે એનું એ શોષણ કરે. તો અહીંયા પણ બહિર્કોષીય પાચન એટલે શું? તો બની શકે કે આ કોષ્ઠાંત્રી સમુદાયના જે સજીવો છે, જે ભક્ષકને પકડે છે, જે ખોરાકને પકડે છે, બરાબર, તે ખોરાકનું પાચન એ લોકો કંઈક ઉત્સેચકોનો સ્ત્રાવ કરીને શરીરની બહાર કરતા હશે, અને પછી એ પચેલા ખોરાકમાંથી પોતાને જરૂરી ઘટકોનું શોષણ કરતા હશે, બરાબર. એટલે આ દંશકો કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ બંને પ્રકારનું પાચન ધરાવે છે. ત્યાર પછી કેટલાક દંશકો જેવા કે પરવાળા, એ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. પરવાળા તમે જોયા જ છે, છીપલા રમ્યા છો નાના હશો ત્યારે, પેલા શંખ આવે નાના નાના, આપણી સાદી તળપદી ભાષામાં એને ગુલ્લા એવું કહેવાય, તમે કદાચ સાંભળ્યું હોય તો, બરાબર. તો એ નાના નાના જે શંખલા આવે છે, પરવાળા આવે છે, એ શું છે તો કે એમની પાસે કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃકંકાલ છે. અંતઃકંકાલ શેનું બનેલું? તો કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું. હવે દંશકો અથવા તો કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ બે પ્રકારની દૈહિક રચના ધરાવે. એમનું જીવનચક્ર શરૂ થાય ત્યારથી એ મૃત્યુ પામે ત્યાં સુધી એ બે પ્રકારની રચના દર્શાવે, પુષ્પક અને છત્રક. પુષ્પક એટલે તમે સમજી શકો પુષ્પ જેવી કઈ રચના હશે, અને છત્રક એટલે છત્રી જેવી રચના છે, બરાબર. પહેલું સ્થાયી અને નળાકાર સ્વરૂપ હાઇડ્રા એટલે કે જળવ્યાય અને સમુદ્ર ફૂલ એડેમેશિયા વગેરે જેવા પ્રાણીઓમાં, જ્યારે બીજું છત્રી આકારનું એ મુક્ત રીતે તરતું સ્વરૂપ જેલીફિશ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એવા દંશકો કે જેઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તેઓ એકાંતરજનન દર્શાવે છે. એકાંતરજનન આપણે આગળ વાત કરી ગયા, બરાબર. તો આપણે જોઈએ છત્રક અને પુષ્પક એટલે શું. તમે અહીં જોઈ શકો છો છત્રક અને પુષ્પકની રચના. છત્રક કેવું દેખાય? આ રહ્યું છત્રી જેવું. અને પુષ્પક કેવું દેખાય? આમ પુષ્પ જેવું. આ કેવું હોય તો કે સ્થાયી હોય, જે એનો આધાર હશે એના ઉપર ચોંટી રહેશે. અને આ છત્રક કેવું છે તો કે પાણીમાં મુક્ત રીતે તરતું રહેશે, બરાબર. ત્યાર પછી ઘણા બધા દંશકો, ઘણા બધા કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ એવા પણ છે કે જે છત્રક અને પુષ્પક બંને પ્રકારની રચના પોતાના જીવનચક્ર દરમિયાન દર્શાવે છે. તો એક પછી એક, જેમ કે આપણે ત્રીજા પ્રકરણમાં ભણી ગયા, જન્યુજનક તબક્કા પછી બીજાણુજનક તબક્કો આવે, અથવા તો બીજાણુજનક પછી જન્યુજનક તબક્કો આવે, તો એને એકાંતરજનન કહેવાય, બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ અમુક કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે પુષ્પક રૂપ પણ દર્શાવે છે અને છત્રક સ્વરૂપ પણ દર્શાવે છે. તો એવા દર્શકો એકાંતરજનન દર્શાવે છે એવું આપણે કહી શકીએ. કે એ પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે.
આ છત્રક અને પુષ્પક બનાવે છે માટે શાના માટે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ? તો કે જે સજીવો પુષ્પક રચના ધરાવે છે, જેમ કે હાઇડ્રા, હાઇડ્રાની શરીર રચના પુષ્પક છે, તો જ્યારે એણે અલિંગી પ્રજનન કરવું હશે ત્યારે એ છત્રક સ્વરૂપમાં ફેરવાય. અને જેલીફિશ, એની શરીર રચના છત્રક છે પણ જ્યારે એણે લિંગી પ્રજનન કરવું હોય ત્યારે એ પુષ્પકમાં ફેરવાય. એટલે આપણે એવું કહી શકીએ કે અલિંગી પ્રજનન માટે છત્રક સ્વરૂપ ધારણ કરે અને લિંગી પ્રજનન માટે એ પુષ્પક સ્વરૂપ ધારણ કરે. ત્યાર પછી આ છે આકૃતિ ડંખાંગિકાની, કે એમની પાસે જે સૂત્રાંગો હોય છે જેમાંથી એ ડંખ મારી શકે, એના ભક્ષકને પકડી શકે, બરાબર, એને આપણે કહીશું ડંખાંગિકા. કદાચ તમે સાંભળ્યું હોય, ઘણી બધી જેલીફિશ ઝેરી હોય છે, પોઈઝનસ હોય છે, તમે જેલીફિશ, જીવતી જેલીફિશને પકડો અને તમને એની ડંખાંગિકાથી જો ડંખ મારે તો મે બી કે તમને એનું ઝેર ચડી શકે છે, બરાબર. ત્યાર પછી છે એના ઉદાહરણ ઓબેલિયા, બીજું છે ફિરંગી મનવાર, ત્રીજું છે સમુદ્ર ફૂલ, ચોથું છે પેન્નાટુલા, ગોર્ગેનિયા અને મિડ્રીના. એના સામાન્ય નામ જોઈએ તો પોર્ટુગીઝ મેન ઓફ વોર, ત્યાર પછી સી એનિમોન, સી પેન, સી ફેન અને બ્રેઇન કોરલ. આ જે બધા ઉદાહરણો અહીં આપ્યા છે ને, આ બ્રેઇન કોરલ છે, સી એનિમોન છે, સી પેન છે, સી ફેન છે, એને તમે ગૂગલ પર સર્ચ કરજો એટલે તમે એની આકૃતિઓ, એના ફોટાઓ જોઈ શકશો. ફરી પાછા આપણે થોડું આગળ જઈએ અહીંયા, કે આ જે રચના છે તમે અહીંયા જોઈ શકો છો, આ કોણ છે? જેલીફિશ છે અને આ કોણ છે? હાઇડ્રા, એટલે કે જળવ્યાય છે. તો બે ઉદાહરણ તો તમારે ઓછામાં ઓછા યાદ રાખવાના જ દરેક સમુદાયના, અને કોઈ પણ સમુદાયને યાદ રાખવો હોય ને તો એના સજીવને યાદ રાખો. તમે સમુદાય ગોખશો તો તમને સમુદાય નથી જ આવડવાના, કારણ કે હજી તો આપણે બે સમુદાય કર્યા, આવા તો આપણે 15-17 સમુદાય કરવાના છે આ પ્રકરણમાં. તો સમુદાયને ગોખવાની જગ્યાએ એના સજીવને આધારે એને યાદ રાખો. તમને વાદળી કેવી દેખાય મગજમાં આવવું જોઈએ, તો તમે વાદળીના ઘણા બધા લક્ષણો લખી શકો. એવી રીતે જેલીફિશ કેવી દેખાય તમને યાદ રહેવું જોઈએ, તો તમે જેલીફિશના લક્ષણો લખી શકો, બરાબર. ફરી પાછું એક શોર્ટમાં રિવિઝન જોઈ લઈએ ટૂંકમાં કોષ્ઠાંત્રી સમુદાયનું. કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ કેવા છે? તો કે દરિયાઈ, સ્થાયી કે મુક્ત રીતે તરતા, અરીય સંમિતિ ધરાવતા પ્રાણીઓ છે. દંશક નામ એ સૂત્રાંગો અને શરીર પર રહેલી ડંખાંગિકાઓ. એમને દંશકો એવું નામ કેમ આપવામાં આવેલું છે? તો કે એમના શરીર પર સૂત્રાંગો અને ડંખાંગિકાઓ રહેલી છે, જેના કારણે એમને દંશકો એવું નામ આપવામાં આવેલું છે, જે ડંખ કોષો અથવા તો સૂત્રાંગ કોષોનું બનેલું છે. હવે એ સૂત્રાંગોનું એની અંદર કાર્ય શું છે? તો કે સૂત્રાંગો એને આધાર સાથે ચોંટી રહેવામાં મદદ કરે અને પોતાના પ્રેને, એટલે કે ભક્ષકને પકડવામાં પણ મદદ કરે. ત્યારબાદ દંશકો પેશી સ્તરીય આયોજન ધરાવે છે અને તેઓ દ્વિગર્ભ સ્તરીય છે. દંશકોની અંદર પાચનતંત્ર અપૂર્ણ છે. કેમ અપૂર્ણ છે? તો કે મુખ આવેલું છે પણ મળદ્વાર આવેલું નથી. મુખની રચના કેવી છે? અધોમુખ આવેલું છે, બરાબર. અને આ અધોમુખ એની કોષ્ઠાંત્ર ગુહા અથવા તો આંતર પરિવહન ગુહાની અંદર ખુલે છે. પાચનતંત્રની અંદર પાચન બહિર્કોષીય અથવા તો અંતરકોષીય છે. અને કેટલાક દંશકો એવા પણ છે, જેમ કે પરવાળા, જેમની પાસે કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃ કંકાલ છે. હવે દંશકો તેમના જીવન દરમિયાન બે પ્રકારના સ્વરૂપો દર્શાવે છે, પુષ્પક અને છત્રક. હવે આ પુષ્પક અને છત્રક એના બે મૂળભૂત દૈહિક સ્વરૂપો છે. પહેલું, પુષ્પક એ સ્થાયી અને નળાકાર સ્વરૂપ છે, જે તમને સામાન્ય રીતે હાઇડ્રા એટલે કે જળવ્યાય અને સમુદ્ર ફૂલની અંદર જોવા મળે. જ્યારે છત્રક એ છત્રી આકારનું સ્વરૂપ છે, સામાન્ય રીતે તમને જેલીફિશમાં જોવા મળે. આ બંને એ દંશકોના સ્વરૂપો છે. તમને દંશકો ક્યાં તો પુષ્પક સ્વરૂપે જોવા મળે, ક્યાં તો છત્રક સ્વરૂપે જોવા મળે, બરાબર. અને અમુક દંશકો એવા પણ છે જે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે જીવન દરમિયાન દંશક અને પુષ્પક એવા બંને સ્વરૂપો દર્શાવશે. હવે છત્રક સ્વરૂપ એ અલિંગી પ્રજનન માટે છે અને પુષ્પક સ્વરૂપ એ લિંગી પ્રજનન માટે છે. ત્યાર પછી એના ઉદાહરણો શું છે, દંશક સમુદાયના ઉદાહરણો શું છે? તો આપણે જોયું ઓબેલિયા, ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, પેનાટુલ્લા, ગોર્ગેનિયા અને મિન્ડ્રીના. તો મિત્રો, આજે આપણે પ્રકરણ 4માં બે સમુદાયો જોયા. સમુદાયો સરળ છે યાદ રાખવા માટે, બની શકે તો યાદ એને
એના જે લક્ષણો છે યાદ રાખવાના પ્રયાસ કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળના સમુદાય વિશે વાત કરીશું. આવજો મિત્રો.